વિજાપુર લક્ષ્મી ફાઇનાન્સની ઓફિસમાં સવારના પોરમાં લૂંટ, એક ઝડપાયો એક ફરાર. વિજાપુર લક્ષ્મી ફાઇનાન્સ કંપની ઓફિસ સવારે ખોલવા આવેલ ભાગીદારને મણિરત્ન કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસ ખોલવા જતા કોમ્પ્લેક્સ આગળ બેસેલા બે ઈસમોએ ભાગીદારને ટાર્ગેટ કરતા ટેબલ ઉપર પર્સમાં મૂકેલા 30,000 રૂપિયાને લૂંટ કરીને નાસવાની કોશિશ કરતા બૂમાબૂમ કરતા બંને યુવકો પૈકીના એક આરોપીને લોકોએ આરોપીને પોલીસે ઝડપી પાડીને ગુનો નોંધી ફરાર આરોપીને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ લક્ષ્મી ફાઇનાન્સના ભાગીદાર રોહિતભાઈ ભીનુભાઈ પટેલ દરરોજની જેમ ઘરેથી પર્સમાં 30,000ની રકમ લઈને ઓફિસે જવા નીકળ્યા હતા. તે સમયે કોમ્પ્લેક્સના આગળ બેઠેલા ભાગે ઈસમોએ રોહિતભાઈ પટેલનો ઓફિસના શટર ખોલતા તેમનો પીછો કરી મૂકેલા રૂપિયાવાળો પર્સ ખૂંચવીને ભાગી જતા તેમજ રોહિતભાઈના હથોડાથી ઈજા પહોંચાડી લૂંટ કરતા બે ઈસમો પૈકીના સલાટ ધવલને નાસવા જતા પહેલાં લોકોના ભેગા થયેલા ટોળાએ પેટ્રોલ પંપ પાસેના રોડ ઉપરથી ઝડપી લીધો હતો, જ્યારે અન્ય દીપક પરમાર નામના ઈસમને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સલાટ ધવલ વિજયકુમાર તેમજ પરમાર દીપકભાઈ લાલાભાઈ સામે ફરિયાદ લક્ષ્મી ફાઇનાન્સના સંચાલક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે નાસી છૂટનાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. મારે 9:45 વાગે હું એક્ટિવા લઈને મારા ઓફિસે જતો હતો ત્યારે ઓફિસે આગળ એક્ટિવા પાર્ક કરી ઓટોમેટિક પર્સ બહાર કાઢી હું ઉપર ઓફિસે મારે જતો ત્યારે ઈસમ ઓફિસની સીટ બાજુમાં સીડીઓ ત્યાં આગળ બેઠેલો હતો. મેં એને પર્સ પુરુષ કરી રહી હું મારી ઓફિસ ખોલતો હતો. જ્યારે હું ઓફિસ ખોલીને અંદર પ્રવેશ કરતો હતો ત્યારે ઈસમે આવીને પાછળથી મને લોખંડના હથોડાથી મારી મારો હાથમાં પર્સ હતો પર્સ લઈને ભાગી ગયેલો. હું એને પાછળ દોડ્યો અને પાછળ ઉતરીને સીડીઓ બાજુમાં હતી ત્યાં આગળ મેં બૂમાબૂમ કરી મેં પેટ્રોલ પંપના બાજુમાં હતો ઈસમ ભાગી ગયેલો અને પાછળના જોડે બીજા પાછળ બૂમાબૂમ કરેલા બધા પાછળ દોડેલા ઈસમ પર્સ નાખી અને આગળ જતો રહ્યો પછી કોઈના હાથમાં આવેલો નહીં.